જે જે જગ્યા ઉપર વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને ગાજવીજ અને પવન સાથે કલાક બે કલાક માટે વરસાદ, તોફાની વરસાદ પડી જાય. સપ્ટેમ્બર મહિનાના જે છેલ્લા અઠવાડિયામાં જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે એ ગુજરાત સુધી પહોંચે તેવી અત્યારે પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે હજુ ચોમાસું સક્રિય છે, બંગાળની ખાડીની અંદર પણ ખૂબ સારો એવો કરંટ છે. બોટાદ કે જે બીજા કોઈ વિસ્તારમાં 2-5% વિસ્તારો જે નબળા રહી ગયા હોય એની અંદર કોઈ હવે કુવા કે બોર છલકાય એવી શક્યતાઓ નથી. સૌરાષ્ટ્રના પણ ભાવનગર, બોટાદ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં છૂટા છવાયા વરસાદો છે નોંધાઈ શકે. ચોમાસું હજુ વિદાય લે તેવી કોઈ કન્ડિશન ઉદ્ભવી નથી. ચોમાસું હજી વિદાય લેવાનો ઘણો બધો સમય બાકી છે. બંગાળની ખાડી સક્રિય છે, બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે. હું તો આપને આમ તો ચેલેન્જ તો આ બાબતની હોતી નથી, પણ આપને વિનંતી કરું છું કે તમે નોટ કરવું હોય તો કરી લેજો. આ ઓન કેમેરા રેકોર્ડ વસ્તુ છે. જાન્યુઆરી મહિનામાં માવઠાની શરૂઆત પણ થશે. આપણો જો કદાચ કોઈને મોટો લાગે તો ક્ષમા કરે, પણ મને એવું લાગી રહ્યું છે કે લગભગ 65-70 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતના ખેડૂતોને ઓગસ્ટમાં થયું છે. દરમિયાન આ ટાઈપના છૂટા છવાયા અને ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડશે. ગુજરાતમાં ચોમાસું શરૂ થયા અને 3 મહિના જેટલો સમય થયો છે અને જે મેઘરાજા છે તે ખૂબ વરસ્યા છે આ વખતે અને 100%થી વધુ વરસાદ નોંધાયો છે સરેરાશ ગુજરાતમાં. અને હાલ જો વાત કરવામાં આવે તો અત્યારે મોટાભાગના ગુજરાતના વિસ્તારોમાં વરાપ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ક્યાંક ક્યાંક છૂટા છવાયા વરસાદ હજુ જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં આગાહીને લઈને ચર્ચા કરવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી જોડાઈ ચુક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. પરેશભાઈ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો ખેડૂતો પણ અસમંજસમાં છે કે પાણી પાવું કે વરસાદ આવશે. અને જે પ્રકારે આપણે જોયું કે 7-8 ના તહેવારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા, મેળાઓ પણ કેન્સલ થયા અને એ પ્રકારની સ્થિતિ જોવા મળી. આગામી સમયમાં નવરાત્રીનો તહેવાર છે, તો આગામી સમયમાં આગાહીને લઈને શું કહેશો? આમ જોવા જઈએ તમે જે પ્રમાણે વાત કરે એમ કૃપાલસિંહભાઈ કે ભાઈ જે જન્માષ્ટમીનો ટાઈમ હતો એટલે કે ઓગસ્ટનું જે લાસ્ટ વીક હતું એની અંદર તો ભારેથી અતિભારે વરસાદો પડ્યા ને એક પ્રકારે અતિવૃષ્ટિ હતી. ખેડૂતો માટે તો એ દુઃખના સમાચાર હતા. કેમ કે રાજ્યના લગભગ મોટાભાગના તમામ વિસ્તારોની અંદર એ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ખેતી પાકની અંદર બહુ મોટું નુકસાન પણ થયું છે. હવે અત્યારે જોવા જઈએ તો 2 પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક જે પાક છે એ હાર્વેસ્ટિંગ ટાઈમે છે, એને વરસાદ આવે તો નુકસાની છે. એક પાક એવી કન્ડિશનમાં છે કે એને વરસાદ ન આવે તો પ્રોબ્લેમ છે. એટલે વરસાદની અમુક ખેડૂતોને જરૂર છે, અમુક ખેડૂતને જરૂર નથી. હવે અહીંયા આપણે વાત કરવાની છે જે સોયાબીન હોય અથવા તો જે મગફળીની અંદર ઓરવીને વાવેલ હોય અથવા તો જે અર્લી વેરાયટી હોય કે જે 90 દિવસે પાકતી મગફળી હોય, આ ટાઈપના જે પાકો છે અત્યારે તૈયાર થઈ ચુક્યા છે. હવે એનું હાર્વેસ્ટિંગ કરવાનું છે. હાર્વેસ્ટિંગ થયા પછી જો એના ઉપર વરસાદ પડે તો એની અંદર ખૂબ મોટું નુકસાન થતું હોય. જે પાછળના 10 વર્ષનો આપણે રેકોર્ડ જોઈએ તો લગભગ 10 માંથી 5-7 વર્ષની અંદર તો નુકસાન જ થયું છે ખેડૂતને. એટલે એવી જ રીતે અત્યારે પરિસ્થિતિ એ છે કે હાર્વેસ્ટિંગ ટાઈમે પાક છે, વરસાદ આવશે એને નુકસાની છે, નથી આવે એને પાણી આપવું પડશે, પાણી પીવડાવવું પડે એમ છે. અરવલ્લી હોય અથવા તો જે મહીસાગરના વિસ્તાર છે, દાહોદ, ગોધરા, છોટાઉદેપુર, એટલે કહી શકાય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારો છે અને સૌરાષ્ટ્રના પણ ભાવનગર, બોટાદ અને જુનાગઢ જેવા વિસ્તારો છે એમાં છૂટા છવાયા વરસાદો છે નોંધાઈ શકે. ઉત્તર ગુજરાતની વાત કરવા જઈએ તો સાબરકાંઠા અને બનાસકાંઠા આ બંને જિલ્લાઓમાં પણ છૂટા છવાયા વરસાદો નોંધાઈ શકે. છૂટા છવાયા એટલે જે જિલ્લામાં આપ જિલ્લાના નામ જણાવ્યા છે એ જિલ્લાની અંદર કૃપાસિંહભાઈ વરસાદ પડે તો એ સાર્વત્રિક ઓલઓવર આખા જિલ્લામાં ન હોય, 2-5 તાલુકાઓ કે અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર હોય અને જ્યાં વરસાદ હશે ત્યાં કલાક બે કલાક માટે ટૂંકા ટાઈમ માટે હશે. એટલે છૂટા છવાયા અને ખૂબ ઓછા વરસાદની શક્યતાઓ હાલ આવનારા 3 દિવસ દરમિયાન છે. અને એ પછી પણ છૂટા છવાયા હળવા મધ્યમ ઝાપટાઓ કોઈ એકલ દોકલ સેન્ટરમાં પડે એ અપવાદ રહેશે. કોઈ મોટો વરસાદ હમણાં દેખાતો નથી. એનું કારણ છે કે અત્યારે બંગાળની ખાડી છે આમ જોવા જઈએ તો સક્રિય છે. ચોમાસું હજુ વિદાય લે તેવી કોઈ કન્ડિશન ઉદ્ભવી નથી. ચોમાસું હજી વિદાય લેવાનો ઘણો બધો સમય બાકી છે. બંગાળની ખાડી સક્રિય છે, બંગાળની ખાડીની અંદર બેક ટુ બેક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમો છે એ અત્યારે આમ જોવા જઈએ તો 2 સિસ્ટમ છે એ નજીકના સમયની અંદર જોવા મળશે. જો કે એક સિસ્ટમ છે એ તો છત્તીસગઢથી મધ્યપ્રદેશ ઉપર આવી અને ત્યારબાદ એ ઉત્તર તરફ ગતિ કરશે. એટલે કે ઉત્તર પ્રદેશ છે, બિહારના ભાગો છે, દિલ્હીના ભાગો છે, એ તરફ એના વરસાદનો લાભ મળશે. પણ એ ગુજરાતની અંદર કોઈ ખાસ પ્રભાવ પાડે તેવી શક્યતાઓ નથી. એમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે એમાં છૂટાછવાયા અને હળવા વરસાદ પડે
બાકી કોઈ મોટો વરસાદ છે આ સિસ્ટમ ને કારણે મળવાનો નથી, કેમ કે મધ્યપ્રદેશ ઉપર થઈ અને એ સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જઈ રહી છે. એટલે એક પ્રકારે મોનસૂન બ્રેક ની કન્ડિશન સમજીને ચાલવાનું. ચોમાસુ ધરી છે ઉત્તર તરફ ખસી ગયેલી છે, એટલે અત્યારે કોઈ મોટો વરસાદ ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ નથી. બીજું કે આ જે વરસાદની બે સિસ્ટમ બની રહી છે, બંગાળની ખાડીમાંથી બનતી સિસ્ટમ ચાલુ વર્ષે એટલે કે 2024ના ચોમાસા દરમિયાન દરેક સિસ્ટમ ગુજરાત પર આવી છે, તો હવે આ બે સિસ્ટમ શું કામ નથી આવતી? એનું પણ એક વૈજ્ઞાનિક કારણ છે. કોઈ પણ જે સિસ્ટમ બને એની સામે કોઈ મજબૂત એન્ટી સાયક્લોન બને તો આ સિસ્ટમને દૂર ખસેડી દેતી હોય છે, સિસ્ટમ ફંટાઈ જતી હોય છે. એવી રીતે જોવા જઈએ તો અત્યારે પાકિસ્તાન ઉપર એક એન્ટી સાયક્લોન બન્યું છે. એ એન્ટી સાયક્લોન થોડું મજબૂત પણ છે, જે એન્ટી સાયક્લોન ને કારણે આ સિસ્ટમ ગુજરાત સુધી નહીં આવે. કેમ કે એ પાકિસ્તાનનો જે સિંધ પ્રાંત છે, જે આપણે કચ્છ અને ઉત્તર ગુજરાતનું વાવથરાદ ને એને જે બોર્ડર લાગે છે, એ પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર જે આ મજબૂત એન્ટી સાયક્લોન છે એની હવાઓ છે, આ સિસ્ટમ ને મધ્યપ્રદેશ સુધી પહોંચે ત્યાંથી આનો પ્રેશરથી ધક્કો વાગે છે, એટલે ઉત્તર તરફ ગતિ કરવાનું ચાલુ કરે. આ એન્ટી સાયક્લોન છે એ અત્યારે આપણા માટે એક કહી શકાય કે વિલન છે, એ ગુજરાતમાં વરસાદ આવવા દેતું નથી. સામાન્ય રીતે જોવા જઈએ તો જે વરસાદી સિસ્ટમ હોય છે કૃપાલસિંહભાઈ, એને જે સાયક્લોનિક સર્ક્યુલેશન એનું મૂળ સ્વરૂપ હોય છે કે જેને આપણે એન્ટી ક્લોક કહીએ છીએ. એન્ટી ક્લોક એટલે કે જે આપણે ઘડિયાળની ઉથલી દિશાઓમાં ફરે, કોઈ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે, ડિપ્રેશન છે, ડીપ ડિપ્રેશન છે, લો પ્રેશર છે, એની હવાઓ ઘડિયાળની ઉલટી દિશામાં ફરતી હોય છે, એન્ટી ક્લોક હોય છે. જ્યારે એન્ટી સાયક્લોન છે એ ઘડિયાળની દિશામાં ફરે છે, એટલે જેને એન્ટી સાયક્લોન કહેવામાં આવે છે. એ સાયક્લોનની ઉલટી દિશામાં ફરતું હોય, અને જ્યારે એન્ટી સાયક્લોન કોઈ પણ મજબૂત હોય ત્યારે વરસાદી સિસ્ટમ એની નજીક આવી શકતી નથી. અત્યારે સિંધ પ્રાંત ઉપર એન્ટી સાયક્લોન છે, જેને કારણે આ બંગાળની ખાડીની સિસ્ટમો છે એ ગુજરાત ઉપર આવવાની નથી. આ એક પરફેક્ટ એનું કારણ છે. પણ અત્યારે હજી ચોમાસું વિદાય લીધું નથી અને આ એન્ટી સાયક્લોન છે એ પણ લગભગ 8-10 દિવસની અંદર નબળું પડીને વિખાઈ જવાનું છે. એટલે સપ્ટેમ્બર મહિનાના જે છેલ્લા અઠવાડિયામાં જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે એ ગુજરાત સુધી પહોંચે તેવી અત્યારે પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે હજુ ચોમાસુ સક્રિય છે, બંગાળની ખાડીની અંદર પણ ખૂબ સારો એવો કરંટ છે, હવાઓની દિશા અને તાપમાન છે એ પણ બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ બનાવવા માટે ફેવરેબલ છે. તમામ કન્ડિશનો અનુકૂળ છે. એટલે અત્યારે જે આ પેલા બીજા અઠવાડિયામાં જે બંગાળની ખાડીમાં સિસ્ટમ જે બની છે, એવી જ રીતે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં પણ વરસાદની સિસ્ટમો છે બનવાની છે, અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાની અંદર એક સારો એવો વરસાદ છે એ કદાચ ગુજરાતને લાભ આપે તેવી શક્યતાઓ માની રહ્યા છે. જનરલી જોવા જઈએ તો 15 સપ્ટેમ્બર પછી ગમે ત્યારે ચોમાસાની વિદાય થઈ જતી હોય છે અને એક નોર્મલ કન્ડિશન ગણવામાં આવે છે. પણ આ વખતે 15 સપ્ટેમ્બર આસપાસ ચોમાસાની વિદાય થાય તેવી શક્યતાઓ નથી. આમ તો અમે ચોમાસાની શરૂઆતથી જ કહેતા આવ્યા છે કે આ વર્ષે ચોમાસું લાંબુ ચાલશે. અમે તો આમ તો લગભગ એપ્રિલ મે મહિનાથી જે આપની સાથે વાર્તાલાપ કર્યો છે, હવે અમને થોડોક સપોર્ટ એ પણ મળ્યો છે. થોડા દિવસથી આપણી સરકારી સંસ્થા છે IMD એટલે કે ઇન્ડિયન મીટિયોલોજી ડિપાર્ટમેન્ટ, જેને આપણે ગુજરાતીમાં હવામાન વિભાગ કહીએ છીએ, હવામાનના અધિકારીઓએ પણ થોડા દિવસથી આમ તો ફાઇનલ કરી દીધું છે કે ચોમાસું થોડુંક લાંબુ ચાલશે. એટલે અમારી લાંબા ગાળાની આગાહી હતી એમાં અમને પણ કઈક શ્વાસ નીચો આવ્યો છે કે ચલો હવે કમસે કમ આપણે તો ખોટા નહીં પડીએ. એટલે આ ચોમાસું દર વર્ષની સરખામણી થોડુંક લાંબુ ચાલશે. ઓક્ટોબરમાં ચોમાસું છે એ વિદાયની પ્રોસેસ, એની જે મોન્સૂન વિડ્રોલની જે પ્રોસેસ હોય છે એ ચાલુ થશે. જોકે આ વખતે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ છે એ પણ થોડીક ધીમી ચાલશે. કેમ કે જેવી રીતે નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં આવ્યું હતું એ પણ ધીમી ગતિએ, અને એક વખત બ્રેક પણ વાગી હતી, રોકાયું હતું ચોમાસું, એવી જ રીતે આ વખતે પણ મોન્સૂન વિડ્રોલ કન્ડિશન છે એ ખૂબ ધીમી ગતિએ ચાલશે. લગભગ મારું એવું માનવું છે કે જેવી રીતે કેરળથી ચોમાસાની શરૂઆત થાય છે એવી રીતે ચોમાસું વિડ્રોલ જ્યારે થતું હોય ત્યારે સૌ પ્રથમ રાજસ્થાનથી ચોમાસાની વિદાય થતી હોય છે. રાજસ્થાન પછી ગુજરાતનું ઉત્તર ગુજરાતના ભાગો અને કચ્છના ભાગોનો વારો આવતો હોય છે. પણ મારું એવું માનવું છે કે સપ્ટેમ્બરના એન્ડમાં રાજસ્થાનથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ જશે, અને ઓક્ટોબરના પેલા અઠવાડિયામાં કચ્છ અને બનાસકાંઠાથી ચોમાસાની વિદાયની શરૂઆત થઈ શકે છે. અને આ ચોમાસું 20 ઓક્ટોબર સુધીમાં સમગ્ર રાજ્યમાંથી વિદાય લે તેવું એક અમારું અત્યારે પ્રાથમિક અનુમાન છે. એટલે આ એક લગભગ 18-20 દિવસની પ્રોસેસ ચાલશે. આ જે મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ છે એ 18-20 દિવસ ચાલશે. આ લાંબી પ્રોસેસ બાદ ફરીથી પછી આપણે નોર્મલ વાતાવરણ છે
એ થશે, પણ એ કન્ડિશન આવે એની પહેલા પણ ઘણા બધા વરસાદો જે જોવા મળશે. કેમ કે મેં આપને કીધું એમ સપ્ટેમ્બરના એન્ડમાં પણ એક સારો એવો રાઉન્ડ ગુજરાતની અંદર આવશે, એ બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બનશે, ત્યારે ચોક્કસથી આપના માધ્યમથી અમે ગુજરાતના ઘર ઘર સુધી આ એક મેસેજ પહોંચાડશું કે કયા કયા જિલ્લામાં એ વરસાદનો લાભ મળશે. પણ એ જે સપ્ટેમ્બરના એન્ડનો જે રાઉન્ડ પૂર્ણ થાય એ પછી ઓક્ટોબરમાં જ્યારે મોન્સૂન વિડ્રોલ થતું હોય છે ત્યારે એને અમે મંડાણી વરસાદ કહીએ છીએ. થંડરસ્ટોર્મ એક્ટિવિટી કહેવાય છે, જે મીટિયોલોજીના શબ્દ મુજબ એ થંડરસ્ટોર્મ એક્ટિવિટી હોય કે જ્યારે ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં આમ ગુજરાતની અંદર નવરાત્રીનો તહેવાર પણ ચાલતો હશે અને એ દરમિયાન જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે જે જે જગ્યા ઉપર વરસાદ પડશે ત્યાં ગાજવીજ અને ગાજવીજ અને પવન સાથે કલાક બે કલાક માટે વરસાદ તોફાની વરસાદ પડીએ પછી પાછું વાતાવરણ છે એ નોર્મલ થઈએ. આવું દર વર્ષે મોન્સૂન વિડ્રોલ ટાઈમે થતું જ હોય છે, એક નોર્મલ પ્રક્રિયા છે. એ પ્રક્રિયા પણ લગભગ આપણે પહેલી બીજી ઓક્ટોબર થી જોવા મળે અને ત્યારે એ સમય દરમિયાન નવરાત્રી પણ હશે એટલે નવરાત્રીના સમય આમ જોવા જઈએ નવરાત્રી તહેવાર છે, આમ તો રાત્રિએ વધારે આપણે એ મનાવવામાં આવતું હોય છે. દિવસે કદાચ 3-5 ના ગાળામાં કદાચ કોઈ જગ્યાએ વરસાદ પડીએ તો બહુ હાનિ કરતા હું નથી માનતો એને કે ક્યાંય ડિસ્ટર્બ બહુ કરી શકે, પણ નવરાત્રી દરમિયાન આ ટાઈપના છૂટા છવાયા અને ગાજવીજ સાથે પવન સાથે વરસાદ પડશે. બીજી વાત એ છે કે ઓક્ટોબરના વરસાદ હોય છે કૃપાલસિંહભાઈ એ ઓલ ઓવર સાર્વત્રિક આખા ગુજરાતમાં હોતા નથી, એ જે જગ્યાએ અત્યારે આમ જોવા જઈએ તો ઓક્ટોબર સપ્ટેમ્બરનો એન્ડ એટલે કે 15 સપ્ટેમ્બર થી લઈ અને ઓક્ટોબરની 30 તારીખ સુધી આપણું તાપમાન છે ઊંચું હોય, જે જે વિસ્તારોની અંદર તાપમાન ઊંચું હોય અને ત્યાં ભેજ એકઠો થતો હોય એ વિસ્તારમાં પડે એ વરસાદો એટલા છૂટા છવાયા હોય છે કે 10 કિલોમીટરના એરિયામાં હોય પાછા 50 કિલોમીટરમાં ન હોય પાછા વળી 5-10 કિલોમીટરમાં હોય, આ ટાઈપના વરસાદો જે હોય છે ને એન્ડના એ ટાઈપના વરસાદો આપણે 1-20 ઓક્ટોબરમાં જોવા મળશે અને સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એક સારો રાઉન્ડ છે આપણે જોવા મળી શકે આ ટાઈપનું એક હવામાનનું ચિત્ર છે અમને લાગી રહ્યું છે. બીજી વાત એ કરવાની છે કે મોન્સૂન વિડ્રોલ છે એ કઈ રીતે થાય, જેવી રીતે ભેજને કારણે ઓફશોર ટ્રફ બને છે કેરળ થી લઈને દક્ષિણ ગુજરાત સુધીનો જે ઓફશોર ટ્રફ હોય છે ભેજ છે નૈઋત્યના ચોમાસાને ખેંચી આવે છે, જે નૈઋત્યના પવનો છે એ પવનો પણ આ ચોમાસાને ખેંચી લાવતું હોય છે, પણ આ ચોમાસું વિડ્રોલ કેવી રીતે થાય છે એના વિશે એક ટૂંકી વાત મારે કરવી છે કે જેવી રીતે મેં આપને જણાવ્યું હતું જે સાયક્લોન હોય એટલે કે વાવાઝોડું હોય એ ઘડિયાળની ઉથમી દિશામાં ફરતું હોય છે, પછી વરસાદી સિસ્ટમ છે પણ ઘડિયાળની ઉથમી, આ તમામ જે વરસાદી સિસ્ટમ છે ને એ એન્ટીક્લોક છે, પણ જે એન્ટી સાયક્લોન છે એટલે કે જે સાયક્લોન થી ઉલટી દિશામાં ઘડિયાળની દિશામાં જયારે હવાઓ ફરવાનું ચાલુ થાય ત્યારે આપણા ઉપરથી ભેજ હટી જતો હોય છે અને ચોમાસું છે એ વિડ્રોલ થઈ જતું હોય છે, અને આ જે એન્ટી સાયક્લોન છે એ મોટા ભાગે જયારે પણ આપણે ચોમાસું પૂર્ણ થાય ત્યારે પાકિસ્તાનના સિંધ પ્રાંત હોય રાજસ્થાનના ભાગો છે આ ભાગો ઉપર આ એન્ટી સાયક્લોન છે એ બનવાના ચાલુ થઈ જતા હોય છે. અત્યારે પણ જોવા જઈએ તો સપ્ટેમ્બર મહિનો ચાલુ છે અત્યારે એન્ટી સાયક્લોન છે પણ એટલું બધું મજબૂત નથી કે ચોમાસાને વિડ્રોલ કરી શકે, પણ અત્યારે આપણે વરસાદની સિસ્ટમને તો ચોક્કસથી ધક્કો માર્યો છે. આપણી બાજુમાં એ એન્ટી સાયક્લોન જે બન્યું છે પાકિસ્તાન ઉપર સિંધ પ્રાંતમાં જેને કારણે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતમાં નથી આવી શકતી મેં આપને કીધું એમ, અને મજબૂત એન્ટી સાયક્લોન બનવાનું ચાલુ થઈ જશે એટલે ઓલ ઓવર ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ લેશે, કેમ કે એન્ટી સાયક્લોન અને ચોમાસું આ બંને હે ને એકબીજા દુશ્મનો છે એ ક્યારેય એક સાથે રહી ન શકે એટલે એન્ટી સાયક્લોન છે બનવાનું આમ તો ચાલુ થયું છે. આ વર્ષનું 2024નું પ્રથમ એન્ટી સાયક્લોન છે પાકિસ્તાનના સિંધ પ્રાંત ઉપર બની ગયું છે અને હવે સપ્ટેમ્બરનું જેમ એન્ડ આવશે તેમ વધારેમાં વધારે શક્તિશાળી એન્ટી સાયક્લોનો છે બનતા જશે અને પછી ઓક્ટોબર મહિનામાં એન્ટી સાયક્લોનો છે એ જે એન્ટી સાયક્લોનો છે ભેજ વીખી દેશે તો ચોમાસું પૂર્ણ થઈ જશે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે એન્ટી ક્લોક હવાઓ ફરતી હોય છે એને કારણે જમીન ઉપરથી બધું ઉપરની તરફ ખેંચતું હોય છે, દરિયામાં પણ જયારે હવાઓ છે એ એન્ટી ક્લોકની દિશામાં ફરતું હોય તો પાણી હવા બધું ઉપર ખેંચીને લઈ જાય છે જેને આપણે લો પ્રેશર કહીએ છીએ, ત્યારે લો પ્રેશર બને છે, પણ જયારે એન્ટી સાયક્લોન બને છે એટલે ઘડિયાળની દિશાઓમાં હવા ફરતી હોય ત્યારે ઉપરથી નીચે દબાવ થાય છે જેને આપણે હાઈ પ્રેશર કહેવામાં આવે છે, એટલે હાઈ પ્રેશર ચાલુ થાય એટલે આ બધું ચોમાસું વિખાઈ જવાનું છે અને આપણું વાતાવરણ પછી ક્લીન થાય ને એ પછી ધીમે ધીમે શિયાળાની શરૂઆત થાય. બની શકે હું તો ભગવાન પાસે આશા રાખું કૃપાલસિંહભાઈ કે આ વર્ષે એવા કોઈ WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કોઈ મજબૂત ન બને અને એમાં પણ દક્ષિણ તરફ ગતિ ન કરે એવી હું ભગવાન પાસે આશા રાખું. કદાચ એવું થશે તો કાલ સવારે એવું બની શકે કે તમારા માધ્યમથી અમારે શિયાળા દરમિયાન માવઠાની પણ માહિતી આપવી પડે, ગુજરાતના ખેડૂતોને ચેતવવા પણ પડે,
જે દર વર્ષે આ પ્રક્રિયા થતી હોય છે. આ વર્ષે એવું લાગી રહ્યું છે જે પ્રકારે અત્યારનું હવામાન આવનારા દિવસનું જે વેધર અમને દેખાઈ રહ્યું છે એ મુજબ શિયાળા દરમિયાન પણ માવઠા થશે, પણ શિયાળા દરમિયાન એક લાંબો ગેપ હશે. 2025 ની અંદર માવઠાની રાહ જોવાની છે. ટૂંકમાં નવેમ્બર ડિસેમ્બરમાં કોઈ માવઠા કદાચ જોવા નહીં મળે. જાન્યુઆરી મહિનાથી માવઠાની શરૂઆતો થશે. હું તો આપને આમ તો ચેલેન્જ તો આ બાબતની હોતી નથી, પણ આપને વિનંતી કરું છું, તમે નોટ કરવું હોય તો કરી લેજો. આ ઓન કેમેરા રેકોર્ડ વસ્તુ છે. જાન્યુઆરી મહિનામાં માવઠાની શરૂઆત પણ થશે, ત્યારે માવઠાઓ પણ થશે, અને ખાસ કરીને અત્યારે જે હાર્વેસ્ટિંગ થઈ રહ્યો છે પાક, આ વર્ષે ડ્યુ એટલે વોશ જે ઝાકળ વર્ષા આવતી હોય છે, ઝાકળનું પ્રમાણ પણ થોડું વધારે રહેશે. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ ખેતી પાકનું વાવેતર કરવું જોઈએ. કૃપાલસિંહભાઈ પરેશભાઈ ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું અને સામાન્ય લોકોને સમજાય રીતે આગાહીનું તમે સમજાવ્યું, આગામી દિવસોની આગાહીને લઈને સમજાવ્યું. પરંતુ પરેશભાઈ હજુ પણ ક્યાંક બોટાદ જિલ્લાના બનાસકાંઠા અને અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ આ 5 જિલ્લાના લોકોના મેસેજ આવતા હોય છે કે અમારે હજુ જોઈએ એવો વરસાદ નથી પડ્યો. આપણે જોયું કે સાર્વત્રિક ગુજરાતમાં સારો પડ્યો છે, પણ ખાસ કરીને બોટાદના જે દર્શકો હોય છે તેમની ખૂબ કોમેન્ટ આવતી હોય છે. તો ત્યાં ક્યારે કેવો વરસાદ પડશે, ત્યાં એ જિલ્લા જે બાકી છે ત્યાં કેવો વરસાદ પડશે અને કયા દિવસે પડશે? જનરલી જોવા જઈએ ને કૃપાલસિંહભાઈ, તો બોટાદ છે આ વર્ષે તો ઠીક છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં જસદણ, વિછિયા હોય, પેલું સાયલા છે, લીંબડી છે, ચોટીલા છે, પ્રોપર મોરબી છે, આ બધામાં અતિવૃષ્ટિ જેવા સારા વરસાદો થઈ ગયા છે. બાકી ભૌગોલિક સ્થિતિ પ્રમાણે અમે નામ જણાવ્યા એ વિસ્તારો હોય, બનાસકાંઠાના અમુક વિસ્તારો, બોટાદના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર જનરલી ઓછા વરસાદ દર વર્ષે થાય છે. બોટાદમાં પણ આ જ પરિસ્થિતિ છે, દર વર્ષે જોવા મળતી હોય છે. હવે જે સપ્ટેમ્બર મહિનાનું જે છેલ્લું અઠવાડિયું છે એની અંદર એક જે સિસ્ટમ આવવાની છે એમાં જેટલો વરસાદ જેને લાભમાં મળી જાય એને મળી ગયો, બાકી પછી હવે નેક્સ્ટ ટાઈમ રાહ જોવાની. આવો ચોક્કસ મોટી બહુ મોટી લાલચ કોઈ રાખવી નહીં. હા, એક ચોક્કસથી છે કે એને ચોમાસુ પાકમાં કોઈને પાણીનું ઘટતું નથી, પણ જે કુવા બોર ડેમો ઠલકાઈ ગયા હોય, બીજા વિસ્તારોમાં થયું એવું કે ચોમાસા પછી પણ શિયાળો હોય ઉનાળો હોય એમાં જે પાણીની વ્યવસ્થાઓ થાય, અને એવી અપેક્ષા સ્વાભાવિક રીતે દરેક ખેડૂતને હોય. હું તો ઈચ્છું કે કુદરત બધા ઉપર આવી કૃપા કરીને બધા જિલ્લાની અંદર આવી વ્યવસ્થાઓ થઈ જાય, પણ એના માટે બહુ આપણે અપેક્ષાઓ રાખી ન શકીએ કે હવે બોટાદ કે જે બીજા કોઈ વિસ્તારમાં 2-5% વિસ્તારો જે નબળા રહી ગયા હોય એની અંદર કોઈ હવે કુવા કે બોર છલકાય એવી શક્યતાઓ નથી દેખાતી. હા, સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જે લાભ મળી ગયો એટલો મળી ગયો, બાકી કોઈ બીજી મોટી આશા રાખવાની નથી. અને કૃપાલસિંહભાઈ તમે અને હું ગુજરાતની 6.5 કરોડ જનતાએ તો ગર્વ લેવું જોઈએ કે આપણું રાજ્ય એવડું મોટું વિશાળ છે, ઘણા બધા દેશો આપણાથી નાના છે, અને આપણું એવડું મોટું વિશાળ રાજ્ય છે. હવે આ રાજ્યની અંદર જે 3 કે 4 મહિનાનું જે ચોમાસું આવે તો સ્વાભાવિક રીતે બધાની ભૌગોલિક પરિસ્થિતિ સરખી હોતી નથી, તો 2 કે 3% વિસ્તાર તો એવા રહેવાના છે કે જ્યાં નબળું રહીએ. કોઈ આ વર્ષે કદાચ બોટાદ નબળું રહ્યું હોય, બની શકે કે આવતા વર્ષે કોઈ બીજો જિલ્લો નબળો રહીએ, એટલે 2-3%, 4% વિસ્તારો છે દર વર્ષે નબળા રહેતા હોય, અને એવી જ રીતે આ વર્ષે બોટાદનો વારો છે એમ સમજી લ્યો તમે, એટલે એ નબળા રહી ગયા, પણ એને બહુ મોટી આશા રાખવી હવે નહીં, આવું ચોક્કસ મારું માનવું છે. હા, એક ચોક્કસથી અપીલ કરીશ કે વરસાદ તમારે હોય તો પણ જે વિસ્તારમાં ઓછા થયા હોય, વધારે થયા, અતિવૃષ્ટિ જે જે પરિસ્થિતિ થઈ, પણ હવે દરેક જિલ્લાના દરેક નાગરિકો વધુમાં વધુ વૃક્ષ વાવો, જેથી કરીને આપણું સૂત્ર છે ને વૃક્ષ વાવો વરસાદ લાવો એને બદલવું ન પડે. જો આપણે નહીં વાવીએ ને વૃક્ષ કાપતા રહેશું ને તો પછી મારા જેવા વ્યક્તિ સૂત્ર બદલવું પડશે કે વૃક્ષ કાપો ને દુષ્કાળ લાવો, પછી એવું કરવું પડશે. એટલે એવું ન કરવું પડે, એટલા માટે થઈને બધા વૃક્ષ વાવો, જેથી કરીને આવનારા દિવસમાં પણ સારા વરસાદો છે થતા રહે. પરેશભાઈ છેલ્લો પ્રશ્ન છે, ખેડૂતો આપના જે આપના આપના પ્રતિનો પ્રેમ છે ખેડૂતોનો ખૂબ જોવા મળતો હોય છે, અને ખેડૂતોનો જ પ્રશ્ન છે કે પાક અહીં સુધી પહોંચ્યો છે અને બધું અત્યારે સારું ચાલી રહ્યું છે, તો હવે કોઈ જાતની અત્યારે એમાં કોઈ વિઘ્ન દેખાતું નથી, અને બીજો પ્રશ્ન છે કે વાવાઝોડાની કોઈ શક્યતાઓ છે પરેશભાઈ? જો વાવાઝોડાની વાત એવી છે, જે વાવાઝોડા છે 2 સિઝનની અંદર આવતા હોય છે, જેમાં પ્રી મોન્સૂન સાયક્લોન કે ચોમાસાની શરૂઆત પહેલા જે વાવાઝોડા આવતા હોય ને, એક પોસ્ટ મોન્સૂન સાયક્લોન, જ્યારે પણ ચોમાસાની વિદાય થતી હોય એ સમયે ઘણી વખત વાવાઝોડા આવતા હોય છે, જેની અંદર વાવાઝોડાની જે સિઝન છે એને 15 સપ્ટેમ્બર થી લઈ અને 30 નવેમ્બર સુધીની ગણવામાં આવે છે.
આજે 15 સપ્ટેમ્બર થી 15 દિવસ સપ્ટેમ્બર ના ઓક્ટોબર અને નવેમ્બર એમ 2.5 મહિનાનું જે સેશન છે એ દરમિયાન કોઈ વરસાદી સિસ્ટમ દરિયામાં બને અને ત્યાંનું તાપમાન 28-29 ડિગ્રી કરતા અપ હોય તો એ સિસ્ટમ મજબૂત બનીને વાવાઝોડા સુધી પહોંચી શકતી હોય છે. આવશે એવું ન કહી શકાય, પણ મોટી સિસ્ટમ બનશે તો વાવાઝોડું બની શકે. જો કે વાવાઝોડું બને તો પણ હજુ ડરવાનું નથી. વાવાઝોડું દરિયામાં બને તો એની દિશા પણ બન્યા પછી નક્કી થતી હોય કે કઈ દિશામાં જશે. આવડો મોટો દેશ છે, આવડો મોટો અરબ સાગર છે, આપણી આસપાસના જે બીજા રાજ્યો હોય, બીજા દેશ છે, બીજા ખંડ છે, ત્યાં તરફ પણ જઈ શકે. એટલે એનાથી બહુ ગભરાવવું નહીં. હા, એક ચોક્કસથી છે કે કોઈ એવી મોટી વરસાદી સિસ્ટમ બનશે, તાપમાન ઊંચું જશે અને વાવાઝોડું બને એવા સંજોગો ઉત્પન્ન, અત્યારે નથી એવા સંજોગો, પણ જો એવા સંજોગો ઉભા થશે તો ચોક્કસથી સૌ પ્રથમ ગુજરાતની અંદર સૌ પ્રથમ અમારા તરફથી માહિતી આપી દેવામાં આવશે. કૃપાલજીભાઈ, ખેડૂતોનો પ્રશ્ન રહી ગયો પરેશભાઈ, એને લઈને શું કહેશો કે પાક જે અહીંયા સુધી પહોંચી ગયો છે, હવે કોઈ વિઘ્ન આવશે, અતિવૃષ્ટિ જેવી, ખાસ કરીને લોકોમાં અત્યારે ખેડૂતોમાં ડર જોવા મળી રહ્યો છે કે ક્યાંક અતિવૃષ્ટિ તો નહીં થાય? ના, હું માનું ત્યાં સુધી હવે ખેડૂતોએ આમ તો જે નુકસાન થવાનું હતું એ ખૂબ થઈ ગયું છે. નુકસાન બે પાર્ટની અંદર થયું છે, જેની અંદર જુલાઈ મહિનાની અંદર પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો અને બીજા પણ રાજ્યના ઘણા બધા ભાગો હતા કે ત્યાં અતિવૃષ્ટિને કારણે જુલાઈ મહિનાની અંદર ગુજરાતના ખેડૂતોને 8-10 હજાર કરોડનું નુકસાન થયું છે. એ પછી ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર જે વરસાદ પડ્યો છે એનું નુકસાન તો ખૂબ મોટું છે. કેમકે જુલાઈની અંદર તો ખૂબ ઓછા વિસ્તારો હતા અને સીમિત વિસ્તારોમાં અતિવૃષ્ટિ હતી, છતાં પણ 8-10 હજાર કરોડનું નુકસાન ત્યારે હતું. ઓગસ્ટમાં તો ખૂબ મોટું નુકસાન. હું આપણો જો કદાચ કોઈને મોટો લાગે તો ક્ષમા કરે, પણ મને એવું લાગી રહ્યું છે કે લગભગ 65-70 હજાર કરોડ રૂપિયાનું નુકસાન ગુજરાતના ખેડૂતોને ઓગસ્ટમાં થયું છે. અહીંયા સાથે હું વાત એ પણ ટાંકી દઉં કે જુલાઈમાં જે નુકસાન થઈ ને એના માટે અમે અને બીજા ઘણા બધા ખેડૂત આગેવાનો સરકારને ભલામણ કરતા હતા કે આ નુકસાની થઈ છે અતિવૃષ્ટિ, આમાં કાયદા મુજબ જે કઈ વળતર થતું આપવું જોઈએ. ત્યારે જુલાઈની 10 હજાર કરોડની નુકસાની હતી, એની સામે સરકારે મંજૂર કર્યા છે 350 કરોડ. આ ખૂબ આંકડો સમજો, 10 હજાર કરોડની નુકસાની સામે 350 કરોડ રૂપિયાના વળતરની જાહેરાત થઈ છે. એટલે આ કોના ભાગમાં આવશે એ ખૂબ મોટી ચિંતા છે. ઓગસ્ટમાં જે નુકસાની છે એ તો જુલાઈ કરતા વધારે છે, તો એના માટે હજી કોઈ રકમની જાહેરાત થઈ નથી. આશા રાખું કે આપના માધ્યમથી જનતાનો અવાજ, જે વાત ગુજરાતી છે, ગુજરાતની જનતાની વાત કરે છે, ગુજરાતના ઘર ઘરમાં જોવાતી આ લોકપ્રિય સોશિયલ મીડિયાની ચેનલ છે કે જે મજબૂત રીતે જનતા માટે અવાજ ઉઠાવતી હોય, જનતાની જે સમસ્યાઓ છે આ સમસ્યાઓ છે એ ક્યાંય ચિત્ર ઉપર મૂકતી હોય છે, એના માધ્યમથી કહું છું કે સરકાર ઓગસ્ટ મહિનામાં જે નુકસાન થયું છે એનું તાત્કાલિક ધોરણે એનું ડિસિઝન લઈ અને તાત્કાલિક ધોરણે એના વળતરની જાહેરાત કરીને ખેડૂતોને તાત્કાલિક ધોરણે એના એકાઉન્ટ સુધી આ પેમેન્ટ પહોંચાડે, આવી ખેડૂતને સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે. અને આ સિવાયની જે હવે પછીની નુકસાનીની તમે વાત કરી રહ્યા છો કે ખેડૂતને જે પાક હાર્વેસ્ટિંગ ટાઈમે આ વર્ષે ગયા વર્ષ કરતા પણ ઘણી બધી ઓછી નુકસાનીની શક્યતાઓ છે. બહુ નુકસાની નહીં થાય, કોઈ મોટા વરસાદ થાય કે હાર્વેસ્ટિંગ થયેલો પાક પલળી જાય કે બહુ મોટું કઈ નુકસાન થાય એવી શક્યતાઓ હાલ પૂરતી અમને દેખાતી નથી. એટલે એ બાબતે અત્યારે કોઈ ખેડૂતોએ ચિંતા ન કરવી. પરેશભાઈ, ખૂબ સરળ અને સચોટ રીતે માહિતી આપી, અને પરેશભાઈ જે છે ગામડે ગામડે ખેડૂતો સુધી પહોંચતા હોય છે, એમની મીટિંગો થતી હોય છે અને ખૂબ બિઝી શેડ્યુલ માંથી આજે એમને ટાઈમ આપ્યો છે. તો પરેશભાઈ, આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા હવામાન નિષ્ણાત ભાઈ ગોસ્વામી, અને પરેશભાઈ જે રીતે વાત કરી કે આગામી સમયમાં ખેડૂતો માટે જે છે ખૂબ મોટું કહી શકે એવા કોઈ નુકસાન જેવો વરસાદ નથી, પરંતુ આગામી સમયમાં હજુ પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે અને શિયાળામાં પણ ક્યાંક ને ક્યાંક માવઠાની શક્યતા પરેશભાઈ અત્યારથી વ્યક્ત કરી છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.